સમાજમાં રહેતા દરેક વ્યક્તિઓને પ્રાણીઓ જોવા ખૂબ જ ગમે છે. આ સમાજના લોકો દરેક વિવિધ દિવસની ઉજવણી કરતા હોય છે. તો આ પ્રાણીઓનું શું? તો તમે એ પણ જાણો કે દર વર્ષે 1 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર સુધી વર્લ્ડ એનિમલ વીક ઉજવવામાં આવે છે. દેશભરમાં પ્રખ્યાત એવા કાંકરિયા ખાતે પણ આ ઉજવણી શરૂઆત કરવામાં આવી છે. વન્ય પ્રાણી સપ્તાહ જે છે આપણો, જેને વાઇલ્ડ લાઈફ વીક કહીએ, વાઇલ્ડ લાઈફ વીક સેલિબ્રેશન દર વર્ષે આખા ભારતમાં 2 તારીખથી લઈને અને 7મી તારીખ સુધી 1 અઠવાડિયા એને ઉજવવામાં આવે છે. આપણે ત્યાં આપણે 1 થી 7 સુધી ઉજવીએ છીએ. તો ગાંધીજીની જે જન્મજયંતિ છે 2 ઓક્ટોબર, એના આધારે આ કામગીરી કરવામાં આવે છે. ગુજરાત રાજ્ય અને ભારત સરકાર માંથી દરેક પ્રાણી સંગ્રહાલય અને વન્ય પ્રાણીઓની જનજાગૃતિ ફેલાય, લોકોને એની નોલેજ મળે અને એ પ્રત્યે એ લોકો વધારે દયાલુ થાય, પ્રાણીઓને વધારે ધ્યાન આપે અને પ્રાણીઓનું રક્ષણ થઈ શકે તે માટેની શિક્ષા માટેનો આ એક પ્રોગ્રામ છે. આપણે ત્યાં પ્રાણી સંગ્રહાલયમાં સવારે 9 થી 12માં 12 વર્ષ સુધીના બધા બાળકો ફ્રી આપણે એન્ટ્રી આપીએ છીએ. આ વર્ષે કાંકરિયામાં ઝૂમાં ટચ ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં હરણ, સાબરના શિંગડા, શાહુડીના કાંટા, ઇમુના ઈંડા વગેરે ડિસ્પ્લેમાં રાખવામાં આવ્યા છે. આ ડિસ્પ્લેમાં મૂકવામાં આવેલી વસ્તુઓને સ્કૂલના બાળકો ટચ કરી શકે અને પ્રકૃતિના આ જીવનના અવશેષોને સમજી શકે. નાના નાના બાળકો આ અવશેષોને ટચ કરીને એકદમ ઉત્તેજિત થઈ ગયા હતા. બહુત અમેઝિંગ લગા, એસા લગા કે મે એક ડ્રીમ થા ટચ કરને કો, મેને કિયા, બહુત મજા આયા. ઓર ટચ ટેબલ મે આપને ક્યા ક્યા દેખા? મેને સીન દેખા ડીઝ કા, ડિયર્સ કા, દેન મેને અંડા દેખા, ફિર સ્નેક કી સ્કિન દેખી, ઓર બહુત સારે ડિફરન્ટ ટાઈપ્સ કે અંડે દેખે, ઓર મુજે બહુત અચ્છા લગા. કાંકરિયા ઝૂમાં ઉજવણીના નાના બાળકો સિવાય મોટા લોકોએ પણ વખાણી હતી. ઝૂમાં ફરવા આવેલા દરેક લોકોએ આ ટચ ટેબલની મુલાકાત લઈને પ્રાણીઓ અંગેની માહિતી મેળવી હતી. આ ટચ ટેબલ અને આ પ્રાણીઓના અવશેષો જોવા માટે મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો ઉમટી પડ્યા હતા. મેહર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.